બે મિત્રો ગામડામાં સાંજે એક બોટલ દારૂ લઈને પાદરમાં ગયા, કારણ કે આ બધી વસ્તુ છે એ છાનમુની કરવી પડે. એમ ન કહેવાય ચોરાના ચોકમાં કે ડાઇનિંગ ટેબલ નાખો બાઇટિંગ લઈ આવો. હા, આ બધી ગમે એવો માણસ હોય તો આ બધું છાને ખૂણે લેવું પડે, કારણ કે ખોટી વસ્તુ છે ને. કવિ કાગબાપુએ એક સંતને પૂછેલું કે પાપનો અર્થ ટૂંકો શું, ત્યારે સંતે કવિ કાગબાપુને જવાબ આપેલો, ભય શરમ અને ગુપ્તતા એ હોય ને એનું નામ પાપ. જેમાં તમને ભય લાગે, જે હંતાળવું પડે, જે લઈને નીકળતા તમને શરમ લાગે એટલી વસ્તુ હોય એનું નામ પાપ જ કહેવાય. એટલે પાદરમાં બે ગયા ને પછી કહેલા, આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા. તો કે હારે કાંઈક જોઈ ને બાઇટિંગને કાંઈક ખાવા. તો કે શું કરશો? હવે કે તું એક કામ કર્યું, ઓલી વાયડાડો બેસ, ત્યાં હું સિંગને દાળિયાને ડુંગળીને મીઠું ને લેતો આવું. એ લેવા ગયો, પાછો આવ્યો ને ત્યાં આવડો આ ધોમ થઈ ગયો, તો આખી બોટલ ખાલી કરી. અને ઓલાનો મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને, તું યાર આવો ધંધો કરાય તારે, ભલે તું પોણા ભાગની પી જા બોટલ, પણ આટલી પા ભાગની તો રાખવી જોઈએ ને. તો ઓલો કે મને મારે અળજી રાખવી હતી, પણ ઝાકણું જ ન ચડ્યું. પછી ફરજિયાત પી ગયો કે પા ભાગની નહીં અળજી રાખવી હતી, પણ કે ઢાંકણું ચડ્યું નહીં. ઓલો કે આ મેં તો તારી સેવા જ કરી ને, સેવા કરીને ક્યાં તું પાળ કરે? નાના ભાઈ સમાન છો ને, ધરાર એકનો બે ન થયો. બોલો છગનભાઈ એની ઘરવાળીને કે ઈ કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું, 30-35 હજાર રૂપિયા, 35 કહે છે પણ 30માં પતી જાય. તો ભેંસ આવી જાય ને તો આપણે શું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય. એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું, તો એ કાલ તમે જાઓ પૈસા લઈને, રૂપિયા લઈને જાઓ, ભેંસ લ્યાવો. હા, આપણે આખા પરિવારને સારું, અને કે મારી બાને એને બિચારાને પૈસા દેતા છાય છે ક્યાંય જળતી નથી, તો મારી બાને અહીંથી છાય છે. ત્યાં તો ઓલાનો મગજ ગયો, તારી બા સારું ભેંસ લઉં છું હું, તારી બાને એક ટીપું છાય છે હું ન આપું. તો કે પણ તમે ન આપો તો કોણ આપે? એ કે બીજાને દેવું હોય દે, બાકી એ મેળ ન પડે. તું એ કે આવી તારી બાની વાત વૈશમાં ખોલીને બેઠી દઉં. એકદી ફિલ્મ જોવા જાવ તું કે મારી બાની ટિકિટ લેતા આવું, તારી બા ભેગીને ભેગી. અને ઓલી બાઈનો મગજ ગયો, મારી મા જેવી મારી માનું અપમાન થાય, ત્યાં હું રહેવા નથી માગતી. તો કે તાર તું તારે વહી જા. અને એવા બે જણા બાઈતા હતા, બાજુવાળો કે એ કે હે છગન, તારી ભેંસી કે સિંગડું મારીને હમણાં અમારી વૈંડી પાડી નાખશે. તો કે મેં ક્યાં હાજી લીધી? તઈ કે સાનું મુના બેહો ને. હવે ભેંસ હજી લીધી નહોતી ત્યાં બાઈતા, ગામને હોવા દેતા નહોતા. બોલો. હા, પણ આમ ભલે તમને એમ લાગે કે એને ખબર ન હોય ને અજુકતા કામ થઈ જાય હાથે, પણ આમ પાછું અભણનું ઘણી વાર ફાયદાકારક થાય. હા, તમે જો ભણતા હોય ને, બે પતિ પત્ની નોકરી કરતા હોય ને, તો એ હાંજે કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરે. એ કે મારા પ્રોવિઝન ફંડમાંથી આ 50 હજાર ઉપાડી લઈ, તારા પ્રોવિઝન ફંડમાંથી 45 હજાર ઉપાડી લઈ, તારા 45 હજાર બેંકમાં પડ્યા છે, મારા 55 હજાર પડ્યા છે, એ ભેગું કરીને કે 1,00,000 રૂપિયા તારા પપ્પા પાસેથી લઈ લે. એ કે તો એ ચાલો 80 હજાર ઘટે. એ કે હમણાં બંધ રાખો, એમ કરીને મકાન ન કરે. ને અપણ છે ને એ ઉછી ના ઉધારમાં ઈંટું નાખીને બનાવી નાખે, પછી ભલે ઉકરાણીવાળા આટા મારે. હા, અપણને બે માળનું મકાન થઈ જાય, ભણેલા ન થાય. શું કામ? એ વિચારીને જીવે, અને ઓલા જીવીને વિચારે. જીવે જીવા પછી વિચાર કરતા હોય કે મારે બધું ભારે કરી. કે પણ હવે પાણીની ટીપ ન પડે, પણ ટીપ ન પડે ઉઘરાણી વાળો તો પડે ને ગમે ત્યાંથી. હા, એ કે બારે મેઘ ખાંગા થઈ જાય ને, તો આપણા મકાનમાંથી પાણીની ટીપ ન પડે. એની ઘરવાળી કે ટીપ ન પડે, પણ ડાયા ભાઈ ઈટુંના બાકી રાખ્યા છે, તે દરવાજા ખોલીને પડે. એક ભાઈ ને પતિ પત્નીને વાંધો પડ્યો, તો બાઈ વહી ગઈ એના માવતરને ન્યા, તો આવડો આ તેડવા ન ગયો. તો કોઈ સમાચાર મોકલાય, ઓલા લોકો ડાયા માણસો. તો કે ભાઈ હવે એ બે પતિ પત્ની છે, ઘર હોય ને વાણા ખખડતા હોય, એમાં કાંઈ થોડી મોટી વાત છે, ભલે કે એ આવે ને તેડી જાય. તો આવડો આ શું કે હું તેડવા ન જો, જાઓ ગઈ એમ પાછી આવતી. એટલે સ્વમાનની વાત આવી, તે ડખો આવેલો લાંબો,
પછી બાઈ ખાર ખાઈ ગઈ. તો પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો. હવે તો ભરણ પોષણવાળા તો મૂકે થોડા, બે વાર હાજર ન થયો, વોરંટ કાઢ્યું, અને ત્રીજી વાર સીધો કોર્ટમાં ખડો કર્યો. એને કોર્ટમાં ઊભો રાખ્યો તો વકીલે ઈવડાઈને પૂછ્યું, તમારા લગ્ન કઈ સાલમાં થયા હતા? તો કે અમુક સમયે થયા હતા. તો તમારા લગ્ન કોની સાથે થયા હતા? તો કે એક સ્ત્રી સાથે. બોલો, એની ઘરવાળીનું નામ ધરા નથી લેતો. એક સ્ત્રી સાથે થયા હતા. વકીલ કે ભાઈ, લગ્ન બતાવીને સ્ત્રી સાથે જ થાય. તો કે ભાઈ, હવે તમે કહો એમ થોડું હાલે, કાલે અમારા શેરીમાં એ કે ટીનાના લગ્ન એક પુરુષ સાથે થયા. હા તો સાહેબ, જે વકીલનો મગજ વયું ગયો ને, તો વકીલ ચાલુ કોર્ટે ભાગી ગયું. બોલો, હા અમુક આવે અઘરા કેસે આવે, હવરો જવાબ ન આપે. આ કમતિયાને લાખો કરો, એક દી ઉણેપ થાય તો ભવના ભૂલી જાય ઓલા કરિયલ ગણને કાગડા. સ્ત્રી અને પુરુષ ઈ એકાબીજાના વિચારોને સમજી હગે ને, તો જીવનમાં નાના મોટા ડખા ન થાય, નાના મોટા કંકાસો ન થાય. ઘણા જે ઝઘડા છે એ આપમેળે સમી દે. આ પછી મૂળ તો પૈસા થઈ રહી, પછી સમાધાન થાય. આ ધક્કા કાઢી ધક્કા ખાઈ ખાઈને બાઈ થાકે કોર્ટમાં. ઓલો એ કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાકે. 5-25 હજાર રૂપિયા રહ્યા ને એ ફના થઈ જાય ને, પછી ઓલા અમને વકીલને દેવાના ન હોય ને, ત્યારે વકીલ શું કે તો હવે સમાધાન કર નાખ. તો તારે આને પહેલાં કેવું જોઈએ ને, આટલે વરસ તે આને કડે ચડાવ્યા. હા અમુક તો છોકરા જૈનમાં હોય ને, 6 મહિનાનો હોય ને, એકબીજાને કેસ હાલતો હોય, તો પછી એનોને એનો દીકરો એને બજારમાં હમો જડે એવડો થાય તો હગો બાપ ન ઓળખતો હોય. બોલો, હા ને પછી સમાધાન થાય ને, પછી ઓલી બાઈ છોકરો લઈને આવે તો એ લે કે વર્ષો જતા વાર લાગે છે, હમણાં 6 મહિના નહોતા, કેવો પહાડી થઈ ગયો. હા એક બાઈનો એક દી મગજ ગયો ને, જેના ઘરવાળાને કે તમે આટા જ માર્યા રાખો, તો કે અમે આટા જ મારીને બીજું શું કરીએ, અમારી પેઠી વહી ગઈ, અમારો ધંધો છે. હવે આટા મારવા એને એ ધંધો માને. બોલો, તો બાઈ કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી, તો મારે શું ખાવું? તો કે ખાવાની વસ્તુ કેટલી છે? બંગા હું ખા, ઉધરહ ખા, આળસ ખા. ઈ કે તે મારી આરે લગ્ન કરીને ઠોકર તો ખાતી છે, હવે મારો જીવ તો ખામાં. લો હામો બાઈ ને ખકલાવીને વયુ ગયો. આને કોણ સમજાવે? એક ભાઈ એની ઘરવાળી માટે એક દી બજારમાં ગયો તો કે હાડલો લઈ લો, કાંઈક ઘેરેથી લેવું જ. આ વર્ષો જૂનો નિયમ છે, પુરુષ જાય ને તો કાંઈક કાંઈક લ્યાવે. હા ઘેરે કાંઈક લઈને જાય, એ પુરુષનો અધિકાર છે. એને એમ થયું કે ભાઈ દિવાળી આવે છે, ભલે મારે કપડાં નવા નથી સીવડાવવા, પણ એના સારું એક હાડલો એક હાળી લઈ જાઓ એકલા. તો એ 700 રૂપિયાવાળી હાળી લીધી અને ઘેરે ગયો. એની ઘરવાળીને કે તારા માટે હાડલો લેતી લેતો આવ્યો છું, જો કેવો સરસ મજાનો કલર છે. તો ઓલી બાઈ કે એ કે તમને હાડલાના ભાઈતની ખબર નથી પડી. પછી તો ઓઈલો ઊભો થઈ ગયો, એ કે બધી ખબર પડે પણ તારી જાતની ખબર નથી પડી. આટલા વરહમાં એ કે હું તને ઓળખી ન હગ્યો, તને શું ગમે છે એમ. આમાં ઘણી વાર મરી જાય ત્યાં સુધી નથી માણસો ઓળખાતા. હા એક વાત વિચારવા જેવી એ છે કે કોઈ પણ માણસના લગ્ન થાય તો સ્ત્રીને પુરુષ સારો મળ્યો હોય કે પુરુષને સ્ત્રી સારી મળી હોય તો ખ્યાલ ન આવે. હા પુરુષને સ્ત્રી નબળી મળી હોય ને, ખરાબ પાત્ર મળ્યું હોય ને, તો તમને ત્રીજે દિવસે ખબર પડી જાય, પણ સારું પાત્ર મળ્યું હોય તો આખી જિંદગી જીવો ત્યાં સુધી ખબર નથી પડતી. ખરાબનો ખ્યાલ આવી જાય છે, હારાનો ખ્યાલ નથી આવતો. એક માણસ ઘરમાં એવું હોય કે એના હિસાબે તમારા ઘરનું તંત્ર હાલતું હોય, પણ એના પતિને ખબર ન હોય, આખા પરિવારને ખબર ન હોય કે આ અમારા દીકરાના ઘરમાં હારી વહુ આવી, હા અમારો આખો પરિવાર છે એ લીલા લેર કરે છે, એવું પાત્ર મળ્યું છે. એટલે ઘણીવાર તો માણસની દ્રષ્ટિ જોવાની નથી હોતી, ખરાબની ખબર પડી જાય છે, સારાની ખબર નથી પડતી. સારું પારખવા માટે જિંદગી વેડફાઈ જાય ને,
તો એ ખબર પડવી હોય જ પડે, નહીંતર ગુજરી જાય પછી પડે. બહુ હારા હતા એ તો, હારા હતા, પણ તમે ઘરે નખો જ કાઢ નહીં. કનુ કુરજીને કે, ઈ કે કાલી કે છગન ભેગો થઈ ગયો મોટા, હું ખાડ ખાઈ ગયેલો. અને એ કે છગન બરોબર આમથી નીકળો મોટરસાયકલ લઈને, તો કે હું આડો ફરી ગયો. હાંકડી શેરી માં ઊભું રાખ. અને મોટા કે ફટ દઈને રિવોલ્વર કાઢીને મેં આમ નમણે અડાડી છગનને, ધ્રુજવા માંડી ગયો. તો એનો મિત્ર કે, તો પછી નમણે અડાડી તો ભડાકો કરી નાખાય ને, એ કે કરી નાખો તો, પણ ત્યાં એ બોલ્યો એ કે વેચવાની છે. પછી એ કે મોટા ધંધાની વાત આવી ગઈ. પછી એ કે જવા દીધું, એ કે હશે તો એકાદા બે નંગ વેચાઈ જાય. બોલો હવે આને ગમે બાજવા જાય ને ધંધો કરી લેવો, બોલો એને કોણ સમજાવે. અમુક ધંધાદારી માણસો એવા છે કે એને ધંધા વિના ફાવે નહીં, અને અમુક માણસો એવા છે કે એને ધંધો ફાવે નહીં. એને એમ કહ્યું ને કાંઈક કામ કરો. શું કરવું? પણ આ આખી દુનિયા કામ નહીં કરતી હોય. એ તારા સારું કામ હું ગામે નિર્ણય કરવાનો કે આને શું કરવું એમ. એ ક્યાં જતો એ એને ઘણી વાર ખબર ન હોય. બોલો એને ક્યાં જવું છે એમ. લે કે હું ક્યાં આવી ગયો ભાઈ? તો એ તારે જવું છે ને કે તું ક્યાં આવી ગયો? એ ગામને જવાનું. ગટરમાં એક દી એક જણો લહરીને પડ્યો. લે એ કે મારે તો આમ જવું હતું પોસ્ટ ઓફિસ બાજુ, અહીંયા આવી ગયો. એ કીધું તારા ભાગ અને કાંઈક તારી આંખોની નબળાઈ એમ. હું આખી શેરીઓ ભૂલી જાય તો કોઈ શું કરે. રાજકોટમાં ચોકમાં એક ભાઈ આવેલો જતો હતો, પટો બટો બાંધેલો, ચશ્મા પહેરેલા, હાથમાં પાકેટ. નામ નીકળો ને ત્યાં એક ભાઈ કે, એ ભાઈ ઉભા રહ્યો. તો ઉભા રહીએ. બોલો ભાઈ. અજાણ્યા માણસ હોય તો જવાબ તો આપે ને માણસ. એ કે પોલીસવાળાને જોયો તો તે? કે અહીં કોઈ પોલીસવાળો નથી. તો કે આગળ ચોકમાં? કે ત્યાં ચોકમાંય નથી. તો આગલી બજારમાં હતો પોલીસવાળો? ના, પોલીસવાળો કોઈ જગ્યાએ મેં જોયો જ નથી. આટલામાં ક્યાંય પોલીસ નથી? કે ના. એ કે તો પાકીટને રૂપિયા કાઢ દે. હાલ ની ત્યારે ઠાયર મારી નાખી. પાકીટને રૂપિયા લઈને વયું ગયું. બોલો પોલીસ ખાતાનું એ ના પૂછી લઈએ. એક શેઠ ખાર ખાઈ ગયેલા બજારમાં. કોઈક વેપારી ઉકરાણીમાં માથાકૂટ થઈ છે. ઘણી વાર આમાં મોટા વેપારીઓનું શું થાય, જથ્થાબંધ માલ દેતા હોય ને તો આવડું લિસ્ટ કરીને મોકલે. હા, ત્રણ ગુણી ઘઉંની નાખી દેજો ને, બે ગુણી ચોખાની નાખી દેજો ને, 27 ડબ્બા સિંગ તેલના મોકલી દેજો ને, હા 15 ડબ્બા કપાસિયાના મોકલજો ને, 7 ગુણી ખોળની મોકલજો ને, 3 ગુણી કપાસિયાની મોકલજો ને, 2 અળદના બાજકાન, 2 મઠના, 2 મગના, હાબુના 2 લાટા નાખજો માલીપાન, અગરબત્તી નાખજો એ કે 70 પડીકાન. એ બધું માલ ભરાવી લે ને. પછી ઓલો વેપારી કહે કે હવે તો એ કે હવે એ પૈસા કે આવતી વખતે. તે વેપારી ખાર ખાય છે ને, એમાં એક વેપારી બહાર બાકી પૈસા લેવા ગયો ને દીધાને ખાર ખાઈ ગયેલો. અને એ પોતાની દુકાને આવ્યો ને તો મંડ્યો પાટા માળવા. આ ઘઉંના બાંચકાને પાટું મળી ધડીંગ ધડીંગ. આ હું આડું રાખ્યું છે તેલના ડબ્બાને ફળીંગ ફળીંગ. શું અહીં આડું રાખ્યું છે? તે નોકર બેઠો હતો એને ઉપાડીને 2 પાટા માર્યા. ગધેડા જેવા ધ્યાન નથી દેતો કાંઈ. તો ઓલો કે પાટા તો તમે મારો છો. હવે ગધેડા તો કોણ? હવે એ તો શેઠ તમારે જોવાનું. એપાર્ટમેન્ટમાં એક ફેરિયો આવ્યો. ફેરિયા તમે જો ઘણી વાર એવા અમુક બુદ્ધિશાળી હોય કે ઘરના બધા સુઈ ગયા હોય એવા ટાણે આવે. હા, ને પડકારા મીંડો કરવા શેરીમાં. ચાલો સસ્તી વસ્તુ આવી ગઈ, 50 રૂપિયાની વસ્તુ ફક્ત 5 રૂપિયામાં, 5 રૂપિયાની વસ્તુ 25 પૈસામાં. હા, એવા પડકારા મારતો હતો શેરીએ. 3 આટા માર્યા. તો એક શેઠાણી ખાર ખાઈ ગઈ. કે ભાઈ હવે તું જાશ કે પછી પોલીસવાળાને બોલાવું? તો કે પોલીસને બોલાવવા માટે સીટી જોતી હોય તો 25 પૈસા. બોલો એને ગમે એમ કરીને સસ્તી વસ્તુ વેચી જ નાખવી એમ. હા, એક ભાઈને તો કોઈએ કીધું કે ભાઈ તમે આ જ્યાં આવે ને દોડાદોડી કરો, તમારું જીવન છે એ દોડાદોડીમાં વયું જાહે. તમે
શાંતિ રાખતા હોય તો જમવામાં ઉતાવળ, હાલવામાં ઉતાવળ, બસમાં ચડવામાં જોયું તેથી પાઇપ પકડવા ગયા બસ ઉપડી ગઈ અને એ કે પડ્યા તમે એમ. આવી દોડાદોડી કરવાની શું જરૂર છે? તમે જરા શાંતિ રાખો. પછી એ ભાઈએ બહુ સારી વાત કરી, એ કે શાંતિ કેવી રીતે રાખવી? તો કે મોંઘવારીએ માજા મૂકી દીધી છે, ઘઉં ચોખા મોંઘા રામ, ખાંડને ગોળનું એવું જ કામ, સસ્તા અનાજના ખોલિયા ધામ, ક્યાંથી કાઢીએ રોકડ દામ, કાળા બજારિયા ગામે ગામ, નફો કરતા સૌ બે ફામ, જ્યાં જુઓ ત્યાં લાઈન લાઈનનું રામ, અને દાયજા ઉપર કેવા ડામ. શાંતિનું છે એક જ ધામ, ગામના છેડે છે શમશાન. અમુક અમુક માણસના તમે જીવન જો ઉત્પાત્યા જીવન હોય, કુતરું હૂતું હોય ને હળ એમ કરે ને વાહે રંટાનું કા કરે. હા, અમારા ભાઈ એક પાણાનું કા કર્યું ને કુતરા વાહે, તો બરોબર એ બેકના સાહેબને બાયણે નીકળ્યું ને આને ઘા કરવો, તો સાહેબને નરો હરાવી નીકળ્યો, કળીંગ દઈને બે કટકા થઈ ગયા સાહેબને. એ કે સોરી હો, કુતરાને મારવો તો ને તમને લાગી ગયો. ભાગની વાત છે ને આ બધી, બનવા કાળે થાય છે. એટલે કીધું થતું નથી તે ઊભું કર્યું. હા, સાહેબને કારણ વિના ટાળી દીધા. હજી સાહેબને ત્રણ જગ્યાએ લગ્નમાં જવાનું હતું ચાંદલો કરવા, ત્યાં અહીંયા ચાંદલા જેવા ટપકા થયા નરામાં, ફેરવીને ઘા કર્યો ને શમશાનમાંથી ચાર પાંચ મળદા પાઈ ગયા, ધરણાટી મારી જાય. કોઈએ કીધું ભાઈ હવે ગુજરી ગયા, હવે તો શાંતિ રાખો, હું પાઈ ગયા. તો કે વીમા એજન્ટ ગુજરી ગયો છે અને સમાચાર મળ્યા છે કે એને અહીંયા લઈ આવે છે. હા, ન્યા હક લેવા નથી દીધી, હજી અહીં આવીને કે હજી કાંઈ હોય તો આમાં રોકો. હા, હવે એ ભલે એકલો રહ્યો, અમારે તો શમશાન હોય કે સીમ હોય હું ફેર પડે, એ કે ત્રણ ગામને તરપેટે પાગી જવું. કપાસી વાળો શો રે આમ કુબલું કહી જતો મળદો કપાસી થેલી બોલો. હા, ચોરી કરવામાં પકડાઈ ગયો તો ઓલા ઘા કર્યો ને તો મરી ગયો હતો, એને ન્યા દાટેલો ને તે કપાસી વાળો પગને આમ આમ જતો હતો ઓની હારવાર. એ કપાસી વાળો પગ હોય ને એ કુબલા પગ કરીને હાલે, એટલે ખબર પડી જાય કે આને કપાસી છે, કારણ કે અહીંયા ખાલું રહેવું જોઈએ, કાકરો ન અડવું જોઈએ. તમારે રાસની ત્રમજટ જોવી હોય ને તો ટાઈસ પાથરીને પછી 20 કપાસી વાળાને બોલાવીને હિંચ લેવડાવો ને. હા, પછી એ જે રમતા હોય ને ઢોલવાળાને કે પેલા વિલંબિત વગાડવી અને પછી થોડીક આમ સ્પીડ લેવી એમ. હા, અદભુત રાસ તમને જોવો ગમે એમ, કે એના દાંડીઓ આમ તાલમાં પડે એ આમ કરતા હોય, કારણ કે વાંઈ કૂબલું રાખવું અહીં ધ્યાન રાખવું ને નાકમાં અડી જાય. રાસ જોવાની મજા આવે. અમુક અમુક તો તમે જોવો, આપણે આ નવલા નોરતા હમણાં ગયા, નવરાત્રિમાં નાની નાની દીકરીઓ છે જેના ધૂળવાળા લુગડા હોય, ધૂળવાળા પગ હોય, માથે ગરબો હોય, અને એ નાની નાની દીકરીઓ છે એ ગરબા ગાતી હોય પણ નવ દુર્ગા રમતી હોય, એવું લાગે એ દીકરીઓના કેવા ભાવ હોય. કે ખમા મારી ખોળિયારમાં રાસે રમવાને આવજો, તાતણિયા ધરાવાળી માં ભેળિયાવાળી માં રાસે રમવાને આવજો, આવડજો ગળને તો ગળ આવ્યા, આવ્યા હિંગળાજ માં રાસે રમવાને આવજો. આવા દીકરીઓના ભાવ હોય, અને ધૂળવાળા લુગડા, ધૂળવાળા પગ હોય, માથે ગરબા હોય, એ દીકરીઓ રમતી હોય ને તો બાપ નવ દુર્ગા રમતી હોય એવું ચિત્ર. આ ડિસ્કો દાંડિયામાં હમણાં એક ભાઈ મને કે ધીરુભાઈ બે મિનિટ અમારે નહીં આવજો. હવે ભાઈ મેં કીધું મને તો ત્યાં કાંઈ ખબર ન પડે મારે હું આવું, મને કે તમારે કાંઈ ગાવું નથી બોલવું નથી, પણ તમે રાજકોટ તમારા માટે ગૌરવ લે એવા તમે કલાકાર, તો અમે બે મિનિટ સન્માન કરી દઈએ. અમને એમ લાગે કે ધીરુભાઈ અમારી આ ડિસ્કો ગરબીમાં આવ્યા, તે હું ત્યાં ગયો ને તે હજી જાપામાં ગયો તો એક ભાઈ એની ઘરવાળી રમવા ગઈ છે, ત્રણ છોકરા ભેગા ને રોવા જેવો થઈ ગયો, છોકરા આરોટે ને ઓલું લઈ દો ને ઓલું લઈ દો, તે આઈસ્ક્રીમ લેવડો એ રોવા જેવો થઈ ગયો, લે ખા આઈસ્ક્રીમ ખા, હમણાં મમ્મી આવશે. હવે કીધું કે નહીં એ તો નક્કી કરી, કીધું
હા, અને ઓલા બેન તમે જુઓ તો ચણિયા સોરી ની જે ધબધબાટી બોલાવતો, અહીંયા આ છોકરાઓ ન મળતો, આ ગરબા કહેવાય. હા, ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માને પ્રદક્ષિણા કરીને રમવું, આનું નામ ગરબા. હા, માનું માનું માયતમાં આપણે ત્યાં કેટલું કે માની માં હોય ને તોય આપણે એને નાની માં કહી, અમારે તો અમારી માં જ મોટી. માસે ભટકર કુછ નહીં ક્યાં પૈસા ક્યાં નામ, ચરણ છુઆ ઓર હો ગયા તીરસ ચારો તામ. આ જગત છે એ જનેતાની દેણ છે, માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં. અણચાયરા કોક દીક આવી પડે ઘટમાં દુઃખના ઘા, તેથી નાભીમાંથી નીકળે અને મોટે આવે માં. માં એવું પાત્ર છે કે માં એકાક્ષરી મંત્ર છે. માં બોલો એટલે એ એક મંત્ર થઈ જાય, એક તમારી સાધના થઈ જાય. માં તારે એવા દીકરાનું સર્જન આ ધરતીની ઉપર કરી શકે એનું નામ માં કહેવાય. હવે છોકરા બિચારા રોતા હોય ને માં રમવા વહી જાય એને માં નો કહેવાય. હા, માના ખોળાની માળી પાસે છોકરા બેઠા હોય ને માં બેઠા બેઠા તાળીઓ વગાડતી વગાડતી ગરબા ગાતી હોય કે આ છોકરું રોતું હોય તો મારાથી રમાય નહીં, એનું નામ માં કહેવાય. અત્યારે છોકરા તમે જુઓ પ્રસંગમાં કોઈ પુરુષો ખાલી જ ન હોય, બધા પાસે છોકરા હોય, બાઈઓ પાસે છોકરા ન હોય, ખાલી બે પંપ મારી દે. અમારે એના પપ્પા વિને ન રે, હરખ પદુડા રમાડ્યા ખંભે બેઠા હોય, બોલો, નાકમાં બીબળિયું થતી હોય, હોના લેપ થાય ને ઠરે એમ થાય, લાઈટનો ઝટકા મારે. હા, એક છોકરાને એનો બાપ કે આ ચોકમાં શું બધા માણા ભેગા થયા છે, તો કે ભાઈ એમાં એવું છે બાપુજી કે છોકરાઓને તરતા શીખવા માટે નાવા માટે પાદરમાં હોજ બનાવવો છે ને તો એનો ફાળો આલે છે. સરપંચ મને કે તારા બાપુજીને પૂછતો આય કે તમારું હું લખી નાખું આમાં, તો કે એમાં હું પૂછવાનું હોય તારે અહીં પૂછવા આવાય, બે ડોલ પાણી લખાવી દે. જેવી શક્તિ એવી ભક્તિ. એટલે ભાઈ શક્તિની કૃપા, શક્તિ વિના કાંઈ હાલતું જ નથી. શક્તિવાળાએ સમજવું જોઈએ કે મને ભગવાને કેટલી શક્તિ આપી છે, તો શક્તિના પ્રમાણમાં એ માણસે દાન કરવું જોઈએ, ડોનેશન દેવું જોઈએ. હા, કરોડોપતિ માણસ હોય એ 1 લાખ રૂપિયાનું ડોનેશન આપે ધર્મના કામમાં, અને આ દેશમાં મજૂરી કરવા વાળો માણસ, રેકડી હાંકવા વાળો માણસ 10 રૂપિયાની નોટ આપે તો એ 1 લાખ બરોબર છે. શું કામ કે પરસેવાના પૈસા જે માણસ પર સેવામાં વાપરે છે ને એ આ દાનની શ્રેષ્ઠતા છે. હા, કરોડપતિ 1 લાખ રૂપિયા આપે અને મજૂરી કરવા વાળો 10ની નોટ આપે, એ 10 રૂપિયા છે એ 1 લાખ બરોબર છે. પરસેવાના પૈસા પર સેવામાં વાપરે છે એ જીવનની મજા. ગુજરાતના એક ગામડાની માલિપા અમારો પ્રોગ્રામ અને હકડેઠ મેદની જામેલી હૈયે હૈયું દળાય, અને ગીતો લોકગીતો ભજનો લોકસાહિત્ય અને હાસ્યની છોડો ઉડતી હતી. એમાં એ આયોજક ભાઈ આવીને મને કહે, ભાઈ 2 મિનિટ કે બ્રેક રાખો. મેં કીધું કેમ, મને કે આ તમારા બધા કલાકારોના સન્માન કરવા. મેં કીધું ભાઈ બધા કલાકારોના સન્માન કરો તો 1/2 કલાક કપાઈ જાય, 1 કલાકારનું સન્માન કરી નાખો એટલે બધાનું આવી જાય. તો મને કહે તો ધીરુભાઈ તમારું સન્માન કરી નાખી. મેં કીધું કોઈ વાંધો નહીં. એ ભાઈ માઇકમાં બોલ્યા, એ કે ધીરુભાઈ સરવૈયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી સાલ ઓટાળી અને સ્વાગત કરશે. સરપંચ આવ્યા, એ લોકોએ સાલ આપી, હું ઊભો થયો. મેં કીધું ભાઈ ગામના સરપંચ એટલે એ તો મુખ્યમંત્રી જેટલો દરજ્જો કહેવાય, સરપંચ કોઈ નાની કક્ષા નથી એમ. તે સરપંચ આવ્યા, ઓલા લોકોએ સાલ આપી, હું ઊભો થયો તો સ્ટેજ ઉપર સરપંચ મારી બાજુમાં આવીને 5 મિનિટ ઉપાડ્યા. 7 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પછી હું બોલ્યો. મેં કીધું હવે ભાઈ સન્માન કરી નાખો, સાલ ઓટાળી દો. મને કે હોઈ જાઉં ત્યારે ઓટાળું ને, મને ધ્રુજ ઉપડી ગયો. પછી સરપંચને મેં કાંઈ ન કીધું, પણ પછી ગામનાને કહેતો આવ્યો. મેં કીધું ભાઈ ધ્યાન રાખજો આ બીજી વાર બટકી ન જાય કીધું. હા, એક ગામડામાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા, મને કહે 2 દીકરા છે. મેં કીધું ક્યાં સુધી ભણ્યા, મને કહે રોંટા સુધી. તો મેં કીધું ધંધો શું કરે છે, તો મને કહે મોટો ખેતી કરે છે. મેં કીધું નાનો, મને કહે એ બિન ખેતી કરે છે. બિન ખેતી એટલે મને કે ટુકડા કરી કરીને વેચ્યા રાખે બજારમાં, આને કોણ સમજાવે.
એક બાપાને કોઈ પૂછ્યું કે તમારા દીકરા બે છે એ શું કરે છે, તો કે મોટો દીકરો છે એ બી ફાર્મ કરે છે, બી ફાર્મ એટલે મેડિકલની ડિગ્રી, બી ફાર્મ કરે છે મોટો દીકરો, કે નાનો કે એ બી એ કરે છે. તો બીજા બાપા કે બહુ સારું કહેવાય. તો ઓલા બાપા કે તમારે કેટલા દીકરા, કે મારે બે દીકરા, તો કે તમારા દીકરા બે શું કરે છે, કે મારો મારે મોટો બે ફાર્મ ફરે છે. ચોવીસ કલાક ધોમ હોય. હા, તો કે નાનો, તો કે એનાથી આખું ગામ બીએ છે. મારો કંઈક તો મને જડકી મારી જાય, કે બાપ હોય તો ભલે રહ્યો, આપણે ન રાખી મગજ જાય ત્યારે. એક ભાઈ એના ભત્રીજાને કીધું, એનો ભત્રીજો કલકત્તાથી આવેલો, એ કે બેટા તારી કાકી સાંભળતી નથી, એનું શું કરવું, કે હવે તો બેરા મીટર આવે છે કાનમાં ફરવો, ધરણાટ્યું બોલે. તો કે આપણે બેરા મીટર લેવું. તો કે કાકા પહેલાં તમે નક્કી કરો એ કેટલી રેન્જથી સાંભળે છે, એના ઉપર એ મીટર આપણે લઈ શકાય. તો કે એ કેવી રીતે નક્કી કરવું, એ કે તમારે પહેલાં જવાનું ફળિયામાં જઈને બોલવાનું, જો એ સાંભળે નહીં, જવાબ ન આવે, તો ઓસરીમાં જઈને બોલવાનું, અને ઓસરીમાં જાઓ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જાવું અને ત્યાં જઈને બોલવું, અને રસોડાના દરવાજા પાસે જાઓ અને બોલો ન સાંભળે તો રસોડામાં જઈને કાનમાં બોલવાનું, એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે. એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈ બેરા મીટર. એમાં એના કાકા દિવસના 12 વાગે ગયા બપોરે, ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે, તો અવાજ ન આવ્યો કાંઈ, ઓસરીની કોર ચડી ગયા, શેનું શાક કર્યું છે, કાંઈ અવાજ ન આવ્યો. રહોડાના દરવાજે જઈને ઉપાડ્યા, શેનું શાક કર્યું છે, તો અવાજ ન આવ્યો. તે રસોડામાં જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે, તો ઓલી બાઈ કે ચાર વાર તો કીધું રીંગણાનું રીંગણાનું રીંગણાનું. પછી એનો ભત્રીજો કે કાકા બેરા મીટર પાકું, પણ કાકી હારું નહીં, તમારા હારું લેવું પડે, હું કાકો બેરો હતો, બોલો. હા, એક ભાઈ દવાખાનામાં ગયા ને, તો ડૉક્ટરે ચેક કર્યો ને બાજુનો રૂમ પટાવાળાને કે ખોલી આપ્યું, ખોલી આપ્યું. તો કે ત્યાં બેસો, એટલે દર્દી ત્યાં બેસો. તો પટાવાળાને કે કેમ સાહેબે અહીંયા રૂમ ખોલીને મને બેસાડ્યો, એ કે ભાઈ ડૉક્ટર સાહેબને એમ લાગશે તો ઓપરેશન કરશે. તો કે ડૉક્ટર સાહેબને એમ લાગશે એટલે શું, કે એને એમ લાગશે કે ભાઈ રૂપિયાની જરૂર છે હમણાં, તો તમારું કરી નાખશે. ઘણી વાર એને જરૂરિયાત હોય બીજાનો ઓપરેશન થઈ જતા હોય, બોલો. એક ભાઈ ડૉક્ટરને કે મૂંઠમાર લાગે તો કઈ દવા લેવી, અને જો લોહી લુવાણ થઈ જાય તો કઈ દવા લેવી. તો કે ભાઈ તમને થયું છે શું, એ કહો ને ડૉક્ટર, કે એના ઉપર ખબર પડે કે ભાઈ કાંઈ થયું નથી, તો શું કામ તું મૂંઠમારને લોહી લુવાણની વાત કરે. તો કે ભાઈ કાલ મેં એક જણાને માર્યો. તો એ કહીને વયો ગયો કે દીકરા કાલ 7-8 જણાને લઈને આવું છું, તારી ખેર નથી, જો તમે દવા આપો ને તો એ ખીચામાં પડી હોય તો એ મારીને વૈયા જાય તો હું એ પ્રમાણે લઈ શકું ને. હા, આગોતરા જામીન લઈ લે એવા માણસો એમ. હા, માણસનું નક્કી નથી, કોનાનો હોય તો એ કાટી જાય માણસ, અને વખત આવે કેટલો બાટી જાય માણસ. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, એટલે ડૉક્ટરને જઈને કીધું કે ભાઈ તબિયત બરાબર નથી. ડૉક્ટરે આ બધું ઓલું અહીંયા ભરાવ્યું, આ તે કાનમાં ભૂંગર્યું ને બધું ચેક કર્યું. ડૉક્ટર કે મને તમારું દર્દ આમાં સમજાતું નથી, કદાચ આ નશાના કારણે હશે. તો દર્દી કે સાહેબ તો તમે ન પીતો હોય તે દી આવું. એને એમ કે સાહેબ પીને બેસી ગયા. હા, દવાખાનામાં ઘણી વાર કાણી થઈ જાય, ગમે એવો મરદ માણા હોય ને દવાખાને મોરો પડી જાય, ડૉક્ટર સાહેબને બને ત્યાં સુધી બાથવાનું ન થાય. એનું કારણ શું, મોરા પડે ત્યારે દવાખાને આવ્યા હોય.